પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર થઈ ગયાની ઘટના બાદ ખુદ પોલીસ પ્રશાસન સામે અનેક સવાલ ઉભા થયા. મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર થઈ ગયાની ઘટના બાદ ખુદ પોલીસ પ્રશાસન સામે અનેક સવાલ ઉભા થયા વિના રહેતા નથી. ખુદ પોલીસ પ્રશાસન સામે પ્રથમ સવાલ એ ઉભો થાય છે કે નીતા ચૌધરી જામીન પર મુક્ત થયા બાદ તેણીને મળેલ જામીન સામે સેશન કોર્ટમાં જામીન રદ કરવા માટે અરજી થયેલી, તો પછી પોલીસ પ્રશાસન દ્વારા તેના પર વોચ કેમ રખાઈ ન હતી? પોલીસ પ્રશાસન કે જે કાયદાના જાણકાર હોય છે તેમણે તેમની જામીન ના મંજૂર કરવા માટે કરેલ અરજી પછી અમદાવાદમાં જામીન રદ થશે જ તેના પર વિશ્વાસ ન હતો. શા માટે નીતા ચૌધરીને નજર કેદમાં રખાઈ ન હતી? આમ તો છેલ્લા દારૂના કેસમાં બુટલેગર યુવરાજસિંહ જાડેજા અને નીતા ચૌધરીને બે દિવસના જામીન મળ્યા બાદ બુટલેગર યુવરાજસિંહ અને નીતા ચૌધરી અદાલતમાંથી બહાર આવી ગયા હતા ત્યારે તેમની હરકતો પણ વિચિત્ર હતી. સામાન્ય રીતે અન્ય કોઈ સામાન્ય નાગરિક હોય તો તે પોલીસ તેને પકડીને લઈ જતા હોય છે, પરંતુ આ કિસ્સામાં બંને બિંદાસ હસી મજાક કરતા બહાર આવી રહ્યા હતા અને કાયદાના રક્ષકો આ નજારો જોતા રહ્યા હતા. ત્યારે એક પ્રશ્ન થાય છે કે સસ્પેન્ડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પોલીસને થાપ આપી ફરાર થઈ જવાની ઘટના બાદ મિર્ઝાપુર ફિલ્મમાં પણ એક ગોલ ગુપ્તા નામનો પાત્ર હતું. અહીં કચ્છમાં આ સેલેબ્સ પોલીસ કોન્સ્ટેબલમાં પણ આવો જ ખેલ ચાલી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. દારૂની ખેપ મારતા નીતા ચૌધરીને પોલીસે પકડી તો કોર્ટે જામીન ઉપર છોડી મૂક્યા. પોલીસે દંડ પછાડીએ જામીન રદ કરાવ્યો તો એ સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલ પોલીસને જ ચકમો આપી ફરાર થઈ ગઈ. શાસન સત્તા અને ન્યાયતંત્ર પર શનિ મહારાજ અદ્ભુત પ્રભાવ છોડી રહ્યા છે. ચારો તરફ આવો જ કંઈક માહોલ હોય તેવું લાગવા વિના રહેતું નથી. હવે આ મહિલા કોન્સ્ટેબલ પકડાશે કે કેમ, ક્યારે પકડાશે એ પણ એક સવાલ થયા વિના રહેતો નથી. નોંધનીય છે કે સેલિબ્રિટી જેવી પોલીસ કોન્સ્ટેબલના સંપર્ક ઘણા હોવાનું માનવામાં આવે છે ત્યારે તેણીનો ગુમ થઈ જવો ગંભીર બાબત છે અને લાપતા બન્યાની ઘટના કોઈક નવા વળાંક સામે પણ બહાર આવી શકે છે. એ પણ નોંધનીય છે કે નીતા ચૌધરી અનેક મોટા માથાઓના સંપર્કમાં હોવાની વાત બહાર આવી છે ત્યારે શક્ય છે કે નીતા ચૌધરી મોઢું ખોલે તો અનેકના પગ નીચે રેલો પહોંચે એવી શક્યતા જોવાય છે. ત્યારે તેણીનું ગુમ થઈ જવું કંઈક અજુગતું સંકેત પણ આપી જાય છે. એકંદર બુટલેગર સાથે નીતા ચૌધરીનું પકડાઈ જવું એ ઘટના કરતા હવે તેણીનું ગુમ થઈ જવું એ ઘટના ખૂબ ગંભીર અને ચિંતાજનક બની છે. 30 જૂનના દિવસે જે ભચાઉ પોલીસ સ્ટેશનમાં જે ગુના દાખલ કરવામાં આવ્યા હતા જેમાં પોલીસ જ્યારે એક બુટલેગરની તપાસમાં હતી અને એમને પકડવામાં હતું, એટલે આ એક ગાડીમાં જે છે ગાડી અથડાવવામાં પોલીસની ગાડી સાથે જે અમારા પોલીસના કર્મચારી જે પ્રાઇવેટ વ્હીકલમાં હતા, એટલે એ પ્રમાણે જે બનાવ બન્યું હતું પોલીસ દ્વારા 2 ગુના દાખલ કરવામાં આવેલા હતા જેમાં આઈપીસીની કલમ 307 તથા એક બીજો જે ગુનો હતો પ્રોહિબિશન એક્ટ હેઠળ. 2 આરોપી હતા, એમાં યુવરાજસિંહ કરીને જે ત્યાંનો બુટલેગર છે અને સેકન્ડ જે છે નીતા ચૌધરી જે મહિલા પોલીસકર્મી છે અને જે તે વખતે સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી હતી. એ બંને વિરુદ્ધ જે છે પોલીસ દ્વારા ગુના દાખલ કરવામાં આવેલા અને સૌથી પહેલાં 307ના કલમ હેઠળ એમને બંનેને અટક કરવામાં આવેલા. પણ નામદાર કોર્ટ દ્વારા 3 તારીખે જે છે આમાં નીતા ચૌધરીને જામીન આપવામાં આવેલા હતા, જેના આધારે પોલીસ દ્વારા તાત્કાલિક જે છે તે દિવસે નેક્સ્ટ દિવસે જે છે અપીલ કરવામાં આવેલી આ જામીનના વિરુદ્ધ અને નામદાર સેશન કોર્ટ દ્વારા 9 જુલાઈ જે છે આ પોલીસની અપીલને ગ્રાહ્ય રાખીને એમની જામીન રદ કરવામાં આવેલી. મીનવાઇલ જે નીતા ચૌધરીને 307ના કેસમાં જે જામીન મળેલા હતા એના પછી પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ જે છે એમને ગુનો દાખલ થયેલો હતો એમાં અટક કરવામાં આવેલો, એમાં 2 દિવસની રિમાન્ડ પણ મેળવવામાં આવેલી અને પછી 6 તારીખે એમને ત્યાં પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ જામીન મળવામાં આવેલી. એ બંને ગુનાઓ હેઠળ જે છે એમને શનિવારે 6 તારીખે જામીન મુક્ત થયેલા. મીનવાઇલ પોલીસ દ્વારા જે રિમાન્ડ અરજી જે 2 અરજી હતી એ જે દાખલ કરવામાં આવેલી હતી એમાં નામદાર કોર્ટ દ્વારા 8 તારીખે સોમવારે એમની હિયરિંગ રાખીને 9 તારીખે જે છે એમની બેલ કેન્સલ કરવામાં આવેલી. પોલીસને જ્યારે આ બેલ કેન્સલ કરવામાં જે છે ઓર્ડર મળેલો ત્યારે તાત્કાલિક જે છે એમના જે જે અલગ અલગ ઠેકાણા હતા એ તપાસ કરવામાં આવેલી. અત્યાર સુધી જે છે આ નીતા ચૌધરી જે છે પોલીસને નામદાર કોર્ટના ઓર્ડર પછી એમાં મળી નથી, પણ અત્યારે અલગ અલગ અમારી ટીમો લાગેલી છે અને અમને આશા છે કે થોડા દિવસોમાં અથવા તો ઝડપી સમયમાં જે છે એમને પકડી પાડવામાં આવશે. એમના જે જે અલગ અલગ વેરબાઉટ્સ છે એની સાથે સાથે જ્યાં જ્યાં પ્રોબેબલ જે છે એમની પ્લેસીસ હોય એ બધી જગ્યા ઉપર પોલીસ દ્વારા જે છે એમની તપાસ ચાલુ છે. એમની પણ જે છે તપાસ કરવામાં આવશે અને એના આધારે એમની કાર્યવાહી થશે.